સરકાર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ દેહ વિક્રયનો ધંધો ક્યારે બંધ નથી થતો. દરેક શહેરમાંથી રૂપજીવીનીઓ પકડાતી રહે છે, પરંતુ હવે આ ધંધો કરવા માટે બાંગ્લાદેશમાંથી પણ ઘૂસણખોરી કરીને છેક ગુજરાતના અંતિયાર એવા જેતપુરમાં પહોંચી ગયા છે અને ગુજરાતનું આધાર કાર્ડ પણ બનાવી લે છે અને અહીં રહેવાનું શરૂ કરી દે છે. ગત રોજના જેતપુર પોલીસ દ્વારા શહેરના બળદેવધાર વિસ્તારમાંથી એક ઉટણકાનું પકડી પાડ્યું હતું. ઇકબાલ ઉર્ફે ભૂરો હબીબ હિરેબા નામના વ્યક્તિને પકડી પાડેલ હતો. પોલીસ દ્વારા બે રૂપજીવીની અને ત્રણ ગ્રાહકોને પકડી પડેલ હતા. રૂપજીવનીનો દલાલ તરીકે ઇકબાલને પકડવા જતા નાછી છૂટ્યો હતો. પોલીસે જ્યારે રૂપજીવનીને પોલીસ સ્ટેશન લેવાની પ્રાથમિક પૂછપરછ કરતા બંને રૂપજીવનીઓ બાંગ્લાદેશના ઢાકાની હોવાની વાત જાણવા મળી હતી. જ્યારે પોલીસને આ બાબતે હજુ તપાસ ચાલુ હોવાની વાત કરી હતી. જેતપુર પોલીસ દ્વારા જે રૂપજીવની સાથે અમારા રિપોર્ટર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને વાતચીત કરી લીધી હતી, જેમાં તેઓ બાંગ્લાદેશના ઢાકાથી અહીં આવી હોય તેઓના મુખે જ કબૂલ કરતી જોવા મળી હતી. આ બાંગ્લાદેશી રૂપજીવની અને અમદાવાદ સુધી આવે ને આધાર કાર્ડ પણ બનાવી લે છે અને અહીં રહેવા લાગે છે. બાંગ્લાદેશના ઢાકામાંથી આ રૂપજીવનીઓ ગુજરાતના આંતરિયાળ શહેર જેતપુર સુધી પહોંચી ગઈ છે. ગુજરાતથી બાંગ્લાદેશની સરહદ 2500 થી 3000 કિલોમીટર દૂર થાય છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે બાંગ્લાદેશના ઢાકાથી અમદાવાદ અને ત્યારબાદ જેતપુર સુધીનો આ રૂપજીવનીઓ આટલો લાંબો રસ્તો પસાર કરીને સુરક્ષિત રીતે ગુજરાતના આંતરિયાળ સુધી પહોંચી કેવી રીતે. રસ્તામાંના કોઈ ઓળખ તપાસના, કોઈ સિક્યોરિટી ચેકિંગ જેવો આ રૂપજીવની સાથે અમારા રિપોર્ટરે ખાસ વાતચીત કરી હતી અને તેનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને આ રૂપજીવનીઓ તેના મોઢે જ કહે છે તે સાંભળો. બાંગ્લાદેશ સે રહેતે અમદાવાદ હૈ. બાંગ્લાદેશ મેં કોનસા ડિસ્ટ્રિક્ટ? ઢાકા સે. ક્યા નામ હૈ આપકા? મૌસમી. યે આધાર કાર્ડ કહાં સે મિલા આપકો? અમદાવાદ સે બનવાયા. કિસને બનવા દિયા? મેરા ચાચા ને. તેરે ચાચા ને? તેરે ચાચા ને. અમદાવાદ કા? ચાચા ભી અમદાવાદ મેં રહેતા હૈ. ગુજરાત કા હૈ? ગુજરાત કા હૈ. વો ભી બાંગ્લાદેશ મેં થા પહેલે? નહીં, ઇધર કા હૈ. ઇધર કા હૈ. થોડા દિવસ પહેલા જેતપુરમાંથી એક ઉટણકાનું પકડાયું છે. શું હકીકત છે? કેટલા રૂપજીવીઓ છે અને કેવી રીતનું છે? આરોપી કોણ છે? શું છે? એમાં જો જેતપુરમાં કોટનખાનો પકડાનો છે, એમાં જેતપુરના એક જાગૃત નાગરિક એસપી સાહેબને જાણ કરી હતી અને એના માટે જો એસપી સાહેબ અમને સૂચના આપી હતી તો એમની પૂરી તપાસ કરીને અહીંયા જો કોટનખાનો ચાલતો હતો નવાગઢ વિસ્તારમાં, એમાં મુખ્ય આરોપી જો છે ઇકબાલ છે, ઇકબાલ ઉર્ફ ભૂરો હબીબભાઈ ઠેબા. જ્યારે પોલીસ ત્યાં રેડ કરવા ગઈ તો ત્યારે ઇકબાલ જો હે ભાગવાની કોશિશ કરી અને એના માટે જો હે જ્યારે ભાગતા હતા તો ઇકબાલને પગમાં ઈજા આવી ગઈ અને અત્યારે એમના પગમાં ફ્રેક્ચર છે. તો અહીંયા કોટનખાનામાં બે લડકીઓ જો છે એ પકડાઈ ગઈ અને એમના જો હે ત્રણ ગ્રાહક જો હે ત્યાં હતા. તો એક ઇકબાલ મુખ્ય આરોપી અને ત્રણ ગ્રાહક, એમાં ચાર આરોપી છે. અને અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ ને અંતર્ગત એમાં કેસ દાખલ થયો છે. સાહેબ, જે બે રૂપજીવનીઓ પકડાણી છે એમાં પ્રાથમિક જે વાતચીત થઈ હતી પત્રકારો સાથે પણ વાતચીત થઈ હતી, એમાંથી તે બાંગ્લાદેશી હોવાની અને ઢાકાની હોવાની એવી હકીકત તેમણે બતાવેલી હતી. શું આપના તરફથી શું ઇન્વેસ્ટિગેશન છે અને આપ શું કહેશો? આધાર કાર્ડ પણ એમની પાસેથી મળેલા છે. આધાર કાર્ડ સાચા છે, ખોટા છે, ડુપ્લિકેટ છે? શું છે હકીકત? એમના પાસે જો આધાર કાર્ડ મળેલા છે તો એમાં એક જો લડકી છે એમના આધાર કાર્ડમાં અમદાવાદનું એડ્રેસ છે અને બીજી જો લડકી છે એમાં એમના આધાર કાર્ડમાં મહારાષ્ટ્રનો એડ્રેસ છે. તો એ આધાર કાર્ડ જો હે જો અમદાવાદ વાળો છે બોલે કે 3 વર્ષ પહેલાં જો એ બનાવ્યો હતો. એમની તપાસ અત્યારે ચાલુ છે કે એમનો કોઈ વિદેશી રૂટ છે કે નથી, વિદેશી મૂળનો ઓરિજિન છે જેવી કે બાંગ્લાદેશ વગેરે. અગર એવું કોઈ હોય તો પછી એમની કાયદેસર કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે. જેમાંથી એક વ્યક્તિ એક જે રૂપજીવની જે એવું કહે છે કે હું બાંગ્લાદેશ ઢાકાની છું, તે અહીંયા કેવી રીતના પહોંચી છે? હકીકતમાં ઘૂસપેટિયા છે શું છે? આ બાબતે આપના તરફથી કોઈ તપાસ થયેલી? એમની તપાસ જો એ ચાલુ છે ઘૂસપેટિયા વગરની. અત્યારે તો કોઈ એમની જાણ મળી નથી
અને જ્યારે તપાસમાં એ કોઈ વસ્તુ ખુલશે તો એમની કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે. આપ શું માનો છો કે જે અત્યારે જે રૂટ ઉપરથી બાંગ્લાદેશીઓ આવે છે, મોસ્ટ ઓફ આ ધંધામાં આવે છે ને, આવી રીતના જ અહીંયા આવીને ખોટા આધાર કાર્ડો બનાવીને અહીંયા રહેતા હોય છે, આવું આપનું શું કહેવું છે? એમાં અત્યારે તો એમાં જો મુખ્ય જો એક વસ્તુ લાગે કે ઇમોરલ ટ્રાફિકિંગનો અગર કોઈ એમાં રેકેટ ચાલતો હોય, તો અગર એમાં ઇમોરલ ટ્રાફિકિંગની કોઈ અગર મોટી કોઈ ગેંગ હોય તો એમની પણ તપાસ કરવાની રહેશે. બાંગ્લાદેશના ઢાકામાંથી ભારત અને ત્યારબાદ ગુજરાત અમદાવાદ સુધી પહોંચેલી આ રૂપજીવનીઓ પાસે ભારતનું આધાર કાર્ડ પણ છે, ત્યારે પ્રશ્ન થાય છે કે આ બાંગ્લાદેશની રૂપજીવનો પાસે આધાર કાર્ડ ક્યાંથી આવ્યું, ક્યાં આધારે આવી, કોણે અપાવી, ખરેખર આ ઘૂસણખોર છે કે નહીં વગેરે પ્રશ્નોના જવાબ હાલ તો પોલીસ પાસે નહીં તો તે માત્ર તપાસ ચાલુ છે ને રટણ જ કરે છે. ગુજરાતના આંતરિયાળ શહેર જેતપુર સુધી પહોંચેલી બાંગ્લાદેશી રૂપજીવનીએ વાતની સાબિતી આપે છે કે દેશની અંદર ઘૂસણખોરી બેરોકટોક ચાલી રહી અને દેશની સુરક્ષા સાથે ચેડા થઈ રહેલ છે, ત્યારે સરકારે હજુ પણ વધારે કડક કાયદાઓ બનાવીને દેશને સુરક્ષિત કરવો તે ખૂબ જરૂરી છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.